હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરીશું તો તમારા ધોરણ જે હાલમાં ગવર્મેન્ટ દ્વારા સ્વ અધ્યયન પોથી બહાર પાડવામાં આવેલી છે કે જેના દ્વારા તમને ખબર પડે કે ભાઈ વાર્ષિક તમે કેટલું ભણ્યા છો અભ્યાસક્રમ કર્યા છો એના વિશે ઓકે તો સ્ટાન્ડર્ડ ફાઈવ તમારી આસપાસ બુકનું આપણે સોલ્યુશન કરવાના છીએ અહીંયા છે તેર નંબર રેઠાણ તો પહાડી રેઠાણ વિશે આપણે જોઈએ તે નંબરનું ચેપ્ટર છે વિડીયો ચાલો સ્ટાર્ટ કરીએ વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોય ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તથા નોટિફિકેશન બે લાઇકનને પ્રેસ કરી દો જેથી આવા અવનવા વિડીયો અને વિડીયોના સોલ્યુશન્સ તમને પહેલાં મળી રહે ઓકે ચાલો આગળ જોઈએ હવે તો ગૌરવ જાન ગૌરવ જાનની જાનીની માતૃભાષા કઈ હશે તો કે એની માતૃભાષા છે મરાઠી મનાલી કયા રાજ્યમાં આવેલું છે તો કે મનાલી હિમાચલ પ્રદેશમાં આવેલું છે ઓકે ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટર ઉપર આવેલું છે તો કે પાંચ હજાર આગળ જોઈએ હવે નીચેનામાંથી ઊંચા પર્વતો પર રહેતી જાતિ કઈ છે તો કે ઊંચા પર્વતો પર રહેતી જાતિ ચાંગ પા છે નીચે આપેલ માહિતી પરથી ઊ કયું દુનિયાનું પ્રસિદ્ધ ઊન છે તો કે પ્રસિદ્ધ ઊન તરીકે પશ્ચિમા પશ્ચિમી ના જે કેવું છે તો કે સૌથી ઉચ્ચ પ્રસિદ્ધ છે આગળ જોઈએ નાગમગલાઈ ના તંબુના ઘર કયા નામે ઓળખાય છે તો કે રેબોના નામે ઓળખાય છે સાત નંબર જોઈએ ઉનાળામાં ઊંચી જગ્યાએ કયા લોકો એના ઘેટા ચરાવવા જાય છે તો કે ચાંગપામાં તેના ઘેટા ચરાવવા જાય છે ઓકે ચલો હવે પ્રશ્ન નંબર બે જોઈએ તમારે બે ત્રણ દિવસ માટે પ્રવાસમાં જવાનું છે આ પ્રવાસ માટે તમે કયા કયા સામાન ની સાથે લેશો તેની યાદી બનાવો ઓકે તો તમે કઈ કઈ વસ્તુ સાથે લેશો એની યાદી બનાવવાની છે ચલો જોઈએ હવે યાદી બનાવીએ તો પહેલાં તો તમે સાથે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા તમને લખીને બોલી બંને રીતે કરાવીશ તો તમે ધ્યાનથી સાંભળજો તો કે સાથે કપડાં લઈ જશું અમે દવા લઈ જશું બેટરી લઈ જશું પછી આગળ પાથરણા લઈ જાશું પછી તો કે ચાદર સૂકો નાસ્તો સાબુ કાંસકી લઈ જશું ઓકે નેક્સ્ટ ક્વેશન જોઈએ હવે નીચે આપેલા જુદા જુદા ઘરના ચિત્રો આપેલા છે તે મકાન બનાવવા માટે વાપરવામાં આવતી સામગ્રીના નામ લખો ચલો લખીએ આપણે તો આ કૂબો છે જે કૂબામાં ઘાસ જોઈએ માટી જોઈએ અને લાકડા જોઈએ તથા છાણ પણ જોઈએ કે હવે આ મકાન પાકું છે તો એ માટે તો કે રેતી સિમેન્ટ ઈંટ અને લોખંડ આટલી વસ્તુ જોઈએ હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ હવે હવે અહીંયા તમારે જુદા જુદા નગરોમાં તાપમાન લખવાનું છે તો અહીંયા લખતું જાણે ચાલો આપણે અમદાવાદથી ચાલુ કરીએ અમદાવાદ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન કેટલું હોય છે તો કે એકત્રીસ હોય છે સુરતમાં તો કે સુરતનું મહત્તમ તાપમાન કેટલું હોય છે તો કે એકત્રીસ પછી જોઈએ રાજકોટ તો રાજકોટમાં પણ બત્રીસ જેટલું જોઈએ છે વડોદરામાં તો કે એકત્રીસ ભાવનગર જામનગર તો વડોદરામાં એકત્રીસ ભાવનગરમાં ત્રીસ અને આ બધું ડિગ્રી છે ઓકે અને જામનગરમાં તેત્રીસ ચાલો હવે આગળનો ક્વેશ્ચન નેક્સ્ટ જોઈએ તો અહીંયા તમારે નીચે નકશા દર્શાવેલા છે તો નકશાના આધારે તમને મનગમતો રંગ પૂરો અને ચારેય બાજુ રાજ્યમાં માંગેલ માહિતી કોષ્ટકમાં લખો ચલો આપણે આ કોષ્ટકમાં લખવાનું છે તો રાજ્યનું નામ અને ઘર બનાવવા માટે કઈ સાધન સામગ્રી જોઈએ એમના વિશે ઓકે તો ચલો પહેલાં હું કલર કરી દઉં તો આપણે અહીંયા લેશું એક જમ્મુ એન્ડ કાશ્મીર લેશું કલર જોઈએ ચલો પહેલાંમાં અહીંયા રેડ કલર નેક્સ્ટ ગુજરાતમાં આપણે જાંબલી કલર લઈ લઈએ આ બાજુ આસામ લઈ લઈએ તો એમાં પેરોટ કલર રાખી દઈએ ઓકે તો આવી રીતે વન બાય વન તમારે શું કદાચ બધું માહિતી લખવાની રહેશે આ કલર કામ થઈ ગયું ચાલો હવે આપણે રાજ્યના નામ લખી દઈએ તો વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો પસંદ આવે સોલ્યુશન કરવાની મજા આવે તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો કે જેથી હું તમને આવા બીજા પણ સોલ્યુશન કરાવી શકું અને મને કમેન્ટ સેક્શનમાં લખો કે તમારે કયું સોલ્યુશન જોઈએ છે ઓકે તો તમિલનાડુ લખી દઈએ પછી આગળ જોઈએ અરુણાચલ પ્રદેશ ચલો હવે કઈ કઈ વસ્તુ જોઈએ તો કે અરુણાચલમાં લોકો લાકડા અને વાંસથી બનાવે છે જમ્મુ કાશ્મીરમાં તો કે જમ્મુ કાશ્મીરમાં લાકડા તંબુ ઘાસનું છાપરું અને ઈંટ રેતી લોખંડ પથ્થર માટી છાણ ઈંટ રેતી લોખંડ પથ્થર માટી અને છાણ સેમ એ જ વસ્તુ પાછા ક્યાં બનાવે છે તમિલનાડુમાં પણ એ જ ઘર હોય છે ખાલી એક પતરા ના હોય એની જગ્યાએ શું હોય છે અહીંયા વાંસ હોય છે હવે જોઈએ આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન તો ઘરના વડીલો પાસેથી જાણો કે તમે રહો છો તે ઘર બનાવવા માટે તમારે કઈ કઈ સામગ્રીની જરૂર પડે ઓકે તો પ્રશ્ન નંબર આ તો તમે સ્વ અધ્યન થી પણ કરી શકો છો આગળ જોઈએ હવે તો અહીંયા છે આ જાતે કરી નંબર હું કરાવીશ ઓકે અહીંયા તમને શું છે અલગ અલગ જગ્યાના મકાન આપેલા છે તો પેલું મકાન છે તો એને શું કહેવાય તો કે પહેલું છે આને ભૂગો કહેવાય તો અહીં બાર લખી દઉં છું ઓકે ભૂ ગો પછી આ મકાન છે એ ઝૂંપડું છે પછી અહીંયા છે ઇગલું આ છે એ મકાન છે આ અહીંયા છે એ તંબુ છે ઓકે તો આવી રીતે તમે વન બાય વન લખી શકો છો ચાલો ચૌદ નંબરનું ચેપ્ટર્સ હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ તો અહીંયા મને નીચે કમેન્ટ સેક્શનમાં જણાવો કે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તમારે કયું સોલ્યુશન જોઈએ છે એ પણ લખી દો કે જેથી એના સોલ્યુશન્સ તમને મળી શકે ઓલરેડી મારી ચેનલ પર આગળના બધા જ સોલ્યુશન કરેલા છે તો તમે ત્યાંથી જઈને જોઈ શકો છો વિડીયોને છેલ્લે સુધી જવા માટે ધન્યવાદ